ધોરણ 8 મેથ ચેપ્ટર 2 એક ચલ સુરેખ સમીકરણ ચાલી રહ્યું છે। લાસ્ટ લેક્ચર માં પણ કુટ પ્રશ્નો જોયા હતા, અહીંયા પણ થોડા એવા કુટ પ્રશ્નો છે, પણ થોડા મોટા કુટ પ્રશ્નો છે। એક કુટ પ્રશ્ન લઈએ। લક્ષ્મી એ એક બેંક માં ખજાનચી છે। ખજાનચી મતલબ કેશિયર। બેંક માં ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય, પૈસા લેવા વાળા, પૈસા આપવા વાળા બેઠા હોય, બીજા બધા કામ માટે પણ બેઠેલા હોય। લક્ષ્મી બેંક માં ખજાનચી છે, પૈસા આપનાર। તેની પાસે અનુક્રમે 100 રૂપિયા, 50 રૂપિયા અને 10 રૂપિયાના મૂલ્યની નોટો છે। આ નોટોની સંખ્યાઓનો ગુણોત્તર 2:3:5 છે। જો કુલ રકમ રૂપિયા 4,00,000 હોય તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલની નોટો હશે? રકમ હતી એટલી ખબર પડી કે એની પાસે 100ની, 50ની અને 10ની નોટો છે। એ નોટોનો ગુણોત્તર 2:3:5 છે અને કુલ ટોટલ રૂપિયાની વેલ્યુ 4,00,000 છે। તો કેટલા રૂપિયાની નોટો, 100ની કેટલી હશે, 50ની કેટલી હશે અને 10ની કેટલી નોટો હશે શોધવાનું છે। તો આપણે તો આ ગુણોત્તર જોઈને એના પર જ પહેલી નજર જાય। 2:3:5 બે કોના માટે છે? 100ની નોટ માટે। 3 કોના માટે છે? 50ની નોટો માટે। અને 5 કોના માટે છે? 10ની નોટો માટે। તો આપણે ધારી લઈએ, ધારો કે રૂપિયા 100ની નોટોની સંખ્યા બરાબર કેટલા લઈશું આપણે? 2:1 છે તો 2x રૂપિયા 50 માટે। 50ની નોટોની સંખ્યા બરાબર 3x રૂપિયા 10ની નોટોની સંખ્યા બરાબર કેટલી થશે? 5x। દસની આપણી જોડે એક નોટ હોય તો એની વેલ્યુ 10 રૂપિયા થાય। હવે 10ની આપણી જોડે 5 નોટો હોય તો એની કિંમત કેટલી થાય? 50 રૂપિયા થાય। તો કિંમત હવે એના ઉપરથી લેવાની છે આપણે। રૂપિયા 100ની કેટલી નોટો? 2x। નોટોની કિંમત બરાબર 100 × 2x બરાબર 200x રૂપિયા। ના ખબર પડી? તમારી જોડે 10ની 10 રૂપિયાની એક નોટ છે, રાઈટ? એવી તમારી જોડે 20 નોટો છે તો એની કિંમત કેટલી થાય? 20 રૂપિયા થાય। 20 નોટો હોય તો 20 રૂપિયા કિંમત થાય? ના, 10 રૂપિયાની 20 નોટ હોય તો ગુણ્યા 20 કરીએ એટલે કેટલા રૂપિયા થાય? 200 રૂપિયા। તો એમ રૂપિયા 100ની 2x નોટો હતી, 2x, તો એની કિંમત કેટલી થાય? 100 × 2x, 100 × 2x કર્યા એટલે થાય 200x। તે જ પ્રમાણે રૂપિયા 50ની કેટલી નોટો છે? 3x। 3x નોટોની કિંમત બરાબર 50 × 3x બરાબર 150x રૂપિયા। હવે રૂપિયા 10ની કેટલી નોટો છે? 5x। 5x નોટોની કિંમત બરાબર 10 રૂપિયાની 5x નોટો, તો કેટલા થશે? 50x રૂપિયા। આ નોટોની સંખ્યા છે, કાઉન્ટિંગ નંબર છે। જ્યારે આ રૂપિયામાં વેલ્યુ છે કે 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, એવી રૂપિયામાં વેલ્યુ છે। હવે કુલ રૂપિયા કેટલા છે? 4,00,000। લક્ષ્મી પાસે કુલ 4,00,000 રૂપિયાની ચલની નોટો છે, માટે ચલો
સોના નોટની કિંમત કીધી ભાઈ 200x પ્લસ 50 ની નોટોની કિંમત થઈ 150x અને 10 ની નોટોની કિંમત થવાની 50x ટોટલ થયા 4 લાખ રૂપિયા માટે 200 150 350 અને 50 400x बराबर 4 लाख माटे x बराबर 4 लाख भाग्या 400 माटे x बराबर 400 आम उड़ी गया એટલે આ એક કેવા અને પાછળના 3 મીંડા એટલે 1000 તો x ની કિંમત મળી આપણને 1000 રૂપિયા 1000 રૂપિયાને 1000 હવે અહીંયા આપણે મૂકવા પડશે કેટલી નોટો છે નોટોની સંખ્યા શોધવી છે કિંમત નહીં નોટોની સંખ્યા તો અહીંયા મૂલ્ય મૂકીશું રૂપિયા સોની નોટોની સંખ્યા કેટલી હતી આપણા માટે 2x તો 2x બે કૌંસમાં 1000 बराबर 2000 नोटो हसे सोनी कितनी नोटो हसे एनी जोड़े 2000 नोटो हसे ए जबीते रुपया 50 नी नोटो नी संख्या बराबर 3x छे तो 3x 3 कौंस मां 1000 बराबर 3000 नोटो छे 50 नी 3000 रुपया 10 नी नोटो नी संख्या बराबर 5x 5 कौंस मां 1000 बराबर 5000 नोटो हसे तो लक्ष्मी बैंक मां खजांची तरीके छे ए जे पैसा लेने बैठा छे एमा सोनी 2000 नोटो छे 50 ની 3000 નોટો છે અને 10 ની 5000 નોટો છે ટોટલ રૂપિયા 4 લાખ થાય છે તો આપણે તારો મેળવીએ આવે છે કે નહીં ચલો સોની કેટલી નોટો કીધી 2000 તો એની વેલ્યુ થવાની 1 1 2 3 4 અને 5 1 2 3 4 અને 5 બીજું 50 ની કેટલી નોટો કીધી છે 3000 તો 5 તરી 15 ને 1 2 3 4 મીંડા ચલો 10 ની કેટલી નોટો કીધી છે 5000 નોટો આવી છે તો અહીંયા 5000 તો 5 1 કા 5 1 2 3 4 મીંડા 1 2 3 4 મીંડા टोटल करिए 0 0 0 0 पांच ने पांच दस ने परिचयन वधी ये बेन त्रण ने चार तो 4 लाख रुपया आ गया तो अहीं आपणे तारो पण मेळवी लीधो अहीं आपणे 14 मो दाखलो पूरो कर्यो स्वाध्याय 2.2 मां 15 मो दाखलो रकम मारी पासे रुपया 1 ना रुपया 2 ना अने रुपया 5 ना मूल्य ना सिक्काओ छे એ સિક્કાઓની કુલ કિંમત એ સિક્કા હું દુકાનવાળાને આપું છું લો ભાઈ તો એ મને 300 રૂપિયા આપે છે રૂપિયા 300 ના સિક્કા છે રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા કાઉન્ટિંગ 1 2 3 4 5 એવા સિક્કાનું કાઉન્ટિંગ એટલે સિક્કાની સંખ્યા 5 ના સિક્કાની સંખ્યા કરતા 3 ગણી છે એટલે કે 2 ના સિક્કા 5 ના સિક્કાની સંખ્યા કરતા 2 ના સિક્કાની સંખ્યા 3 ગણી છે મતલબ 2 ના સિક્કા વધારે છે 5 ના સિક્કાઓ કરતા જો સિક્કાની કુલ સંખ્યા 160 બધા સિક્કા ભેગા છે આપણે કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 7 તો 160 સિક્કા છે પણ એની વેલ્યુ કેટલી છે 300 રૂપિયા ઓકે તો હવે આપણે ધારીએ આમાં તો ધારવાની શરૂઆતમાં શું કે આપણને એટલી ખબર છે કે રૂપિયા 2 ના સિક્કા રૂપિયા 5 ના સિક્કા કરતા 3 ગણી છે
એટલે કોણી વધારે સંખ્યા છે 2 ની ઓછી કોણી છે 5 ની તો 5 ના સિક્કા માટે આપણે ધારી લઈએ x ધારો કે રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા બરાબર x માટે રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા બરાબર 3 ગણી એટલે કેટલી થઈ ભાઈ 3x સાહેબ 5 નું વર્ણન થઈ ગયું 5 ના સિક્કા નું 2 ના સિક્કા નું પણ વર્ણન થઈ ગયું પણ 1 ના સિક્કા નું હજુ વર્ણન નથી થયું વર્ણન કરવું પડે 1 છે અંદર તો પણ અંદર કોઈ વર્ણન આપ્યું નથી તો જોઈએ કુલ સંખ્યા કેટલી છે 160 એના ઉપરથી આપણે મેળવીએ જો કુલ સિક્કાની સંખ્યા 160 છે તો શું લખાશે માટે રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા વત્તા રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા વત્તા રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા વત્તા રૂપિયા 3 ના સિક્કાની સંખ્યા બરાબર 160 3 ના સિક્કા ના હોય 5 ના સિક્કા 1 ના રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા 2 ના સિક્કાની સંખ્યા 5 ના સિક્કાની સંખ્યા ટોટલ સિક્કા 160 છે તો મે ઇઝ ઇક્વલ ટુ 160 કરે તમને આ ખબર નથી આ ખબર છે ના ખબર છે ઈયા ખબર પડી ગઈ છે પહેલા તો રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા વત્તા 2 માટે તો કઈક ધારી લીધેલું છે આપણે 3x પાંચના સિક્કા માટે પણ ધારી લીધું છે x બરાબર 160 માટે રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા વત્તા 3 ને 4x બરાબર 160 માટે રૂપિયા 10 કે રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા બરાબર 4x ને હું પાછળ લઈ જાઉં તો કેટલો જવાબ આવશે 160 માઇનસ 4x હવે ત્રણે નું વર્ણન થઈ ગયું કેવી રીતના 5 ના સિક્કા x 2 ના સિક્કા 3x અને 1 ના સિક્કાની સંખ્યા હવે મળી 160 માઇનસ 4x હવે દરેકની ટોટલ કિંમત આપણને ખબર છે કેટલી ખબર છે બે ટોટલ કિંમત 300 રૂપિયા તો અહીંયા આપણે લખતા જઈએ રૂપિયા 1 ના 60 માઇનસ 4x સિક્કાની કિંમત એક જ વડે ગુણવાના હોય એટલે એટલી ને એટલી જ કિંમત થાય 1 ગુણ્યા 160 માઇનસ 4x બરાબર 160 માઇનસ 4x રૂપિયા સિક્કાની સંખ્યા ઉપરથી હવે આપણે કિંમત શોધવા જઈ રહ્યા છે કિંમત શોધીએ છે એ જ રીતે રૂપિયા 2 ના ચલો 2 ના કેટલા સિક્કા છે 2 ના 3x સિક્કા છે રૂપિયા 2 ના 3x સિક્કાની કિંમત બરાબર 2 ગુણ્યા 3x બરાબર 6x રૂપિયા અગાઉના દાખલામાં નોટોની કિંમત શોધતા હતા એ રીતના અહીંયા 2 વડે ગુણવા પડે અહીંયા 5 વડે ગુણાશે આવે 5 ના સિક્કા આવે એટલે રૂપિયા 5 ના 5 ના કેટલા સિક્કા કીધેલા છે આપણે x સિક્કા તો x સિક્કાની કિંમત બરાબર 5 ગુણ્યા x બરાબર 5x રૂપિયા કિંમત મળી ગઈ પણ ટોટલ કિંમત ખબર છે 300 રૂપિયા તો લખાશે કુલ કિંમત સિક્કાઓની
कुल किंमत रूपया 300 छे माटे, चलो एक ना रुपया सिक्का की किंमत छे 160 माइनस फोरेक्स, 160 माइनस फोरेक्स वत्ता बेना सिक्का की किंमत छे 6x અને પાંચના સિક્કાની કિંમત છે 5x બરાબર 300 રૂપિયા થાય. હવે હિસાબ કરીએ, આ 160 6 અને 5 11 માંથી 4 જશે, માઈનસ 4 છે એટલે 7, તો અહીંયા થયા પ્લસ 7x બરાબર 300. 160 ને પાછળ મોકલીએ માટે 7x બરાબર 300 માઇનસ 160 માટે 7x બરાબર બાદબાકી થઈ ગઈ 140. બે ભાગાકારમાં મોકલ્યા તો x બરાબર 7 ભાગાકારમાં ગયા 7 માટે x બરાબર આપણે જવાબ મળ્યો 20. 7 2 14 20. હવે વેલ્યુ લખવાની છે, આપણે જગ્યાનો અભાવ છે પણ કરી લઈએ છીએ. લખાશે શું? લખીશું x ની કિંમત 20 મળી ગઈ, એ તો રૂપિયા 1 ના સિક્કાની આ સંખ્યા, રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા બરાબર 160 માઇનસ 4x છે, 160 માઇનસ 4x, તો 160 માઇનસ 4x એટલે મૂકવા પડશે 20. x ની વેલ્યુ 20 છે તો 80, 160 માઇનસ 80 બરાબર 80 સિક્કા હશે. 1 રૂપિયાના કેટલા સિક્કા આપણે મળશે? 80. ઓકે, એ જ રીતે હવે બેના સિક્કાની વાત કરીએ. રૂપિયા બે ના સિક્કાની સંખ્યા બરાબર બે ના કેટલા છે? 3x, 3x બરાબર 3 કૌંસમાં 20 બરાબર 60 સિક્કા હશે. બે ના આપણને 60 સિક્કા મળ્યા. હવે પાંચના સિક્કાની વાત કરીએ. રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા, સાહેબ એમાં તો x જ કીધેલો છે અને x ની વેલ્યુ તો આપણને મળી ગઈ છે 20, તો અહીંયા આપણને ત્રણેયના જવાબ મળી ગયા. રૂપિયા 1 ના સિક્કા કેટલા હશે? 80. 2 ના સિક્કા કેટલા હશે? 60. 5 ના સિક્કા કેટલા હશે? 20. 300 રૂપિયા થાય છે કે નહીં તો એનું આપણે તારો મેળવી લઈએ. તો એના માટે અહીંયા આટલા ભાગમાં ચલો 1 ના 80 સિક્કા, 1 ના 80 સિક્કા તો 80 રૂપિયા થાય. 2 ના 60 સિક્કા, 2 ના 60 સિક્કા તો 120 રૂપિયા થાય. અને 5 ના 20 સિક્કા, ચલો 5 ના 20 સિક્કા તો 100 રૂપિયા થાય. ટોટલ કર્યું તો 300 રૂપિયા થાય છે. 80, 120, 200 અને 100, 300. તો આ રીતના સિક્કાઓની સંખ્યા અને અગાઉ આપણે લક્ષ્મીવાળા દાખલામાં નોટોની સંખ્યાવાળા દાખલાને ભણે, અહીંયા સિક્કાના મૂલ્યવાળા દાખલા પણ ભણે. એક નવો પ્રશ્ન. એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ વિજેતા થનારને રૂપિયા 100 અને વિજય ન બનનાર, વિજય ના બનનાર મતલબ કે જેને પણ ભાગ લીધો હોય ભલે એને વિજેતા ન થયો હોય, દરેક સ્પર્ધકને રૂપિયા 25 નો પુરસ્કાર આપવાનું નક્કી કરે છે. ટૂંકમાં જીતે એને 100 રૂપિયા, પણ જે નથી જીતતા એમને પણ આપવાના છે, પણ એમને 25 રૂપિયા ઇનામ પેટે આપે છે. જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે કુલ રકમ 3000 રૂપિયા હોય તો કુલ 63 સ્પર્ધકો, હા ખબર પડી ગઈ, કુલ સ્પર્ધકો કેટલા છે? 63. એમાંથી કેટલાક વિજેતા થાય છે, કેટલાક વિજેતા થતા નથી.
तो विजेता स्पर्धक की संख्या शोधो। एक अंक अपने खबर पड़ी कि भाई यहाँ 63 जन छे अने कुल रकम 3000 आपवानी छे। विजेता होय एने 100 रुपया अने खाली भाग लीधो होय विजेता ना थया होय एमने 25 रुपया। तो आपणे धारी लईए के विजेता स्पर्धक की संख्या बराबर एक्स। धारो के विजेता स्पर्धकों की संख्या बराबर एक्स। कुल कितना जन था? 63। तो माटे विजेता न थनार माटे विजेता न थनार स्पर्धकोनी संख्या बराबर 63 माइनस एक्स। केवी रीतना समझो के आपड़ी जोड़े पॉकेट मनी मा के डब्बा मा 50 रुपया छे। एमाथी तमे 20 रुपया लई लो तो हवे कितला बाकी रहेशे? 50 माथी 20 ओछा थई जशे 30। एज रीतना समझो के अहीं बधा विद्यार्थीओ बैठा हता टोटल अंदर कितला हता? 63। सो के एमाथी विजेता वाळाने एम कीधुं भाई तमे चलो बाजूमां बेसी जाओ, बार आवी गया 63 माथी, पण एमनी संख्या अभी 20 खबर नथी, आपणे एक्स छे तो एक्स जेटला स्टूडेंट्स ओछा थवाना, तो हवे अंदर कितला रहेवाना? 63 माथी एक्स ओछा थई गया। एक्स विजेता छे तो विजेता वगर कितला थवाना? 63 माइनस एक्स। विजेता स्पर्धकोनी संख्या एक्स छे अने ए स्पर्धकोने 100 रुपया मळे छे। विजेता स्पर्धकोने मरेली रकम बराबर एक्स दरेक ने 100 रुपया, तो कितना मलवाना? ए लोकोने 100x रुपया लई जशे, 3000 माथी 100x लई गया विजेता। बीजू विजय न थनारा स्पर्धकोने मळेली रकम बराबर, चलो ए पहला संख्या केटली हती ए महत्वनी छे, 63 माइनस एक्स, अने दरेक ने केटला रुपया आपवाना छे? 25। तो मारे 63 गुण्या 25 करवाना थशे, 63 गुण्या 25, 0 3 2 6, 6 2 12, 5 3 15, 1 30 ને 31, 5 7 5 1575। तो अहीं गुणाकार लीधो, एवो होय तो आपणे 25 लखी 63 माइनस एक्स लखी दीए, तो अंदर गुणाकार 1575 माइनस 25x, अहीं गुणाकार कर्यो अने अहीं गुणाकार कर्यो, आटला रुपया विजेता न थनार विद्यार्थीओने चूकवाशे। चलो कुल केटला रुपया चूकवामां आवे छे? कुल इनाम नी रकम रुपया 3000 छे। माटे चलो विजेता केटली लई गया रकम? 100x। विजेता न थनार 1575 माइनस 25x ने टोटल रुपया 3000। चलो कौन छोड़ी दिए तो 100x प्लस 1575 माइनस 25x बराबर 3000। 100x माइनस 25x 75x, आनो हिसाब करे बराबर आ 3000 1575 पाछर गया बाद बाकी मा, माटे 75x बराबर 3000 माइनस 1575 एटले आपणने मळशे 1425। बाद बाकी आपणने मळी 1425।
ભાગાકારમાં 75 જશે તો x બરાબર ભાગ્યા 75 માટે x બરાબર 1425 ભાગ્યા 75 બરાબર 75 એકા 75 દુ 150 વધી જશે એટલે 19.1575 1425 भाग्या 75 बराबर 19 आवे छे लखी लिए एक्स कोण हतु विजेता थनार विद्यार्थी तो विजेता स्पर्धकोनी संख्या एक्स बराबर 19 अने विजयी न थनार સ્પર્ધકોની સંખ્યા બરાબર 63-19 એના માટે હતું 63-19 બરાબર 63 માંથી 19 જશે 63 19 10 4 6 5 કેટલા 44 તો વિજેતા સ્પર્ધકોની સંખ્યા 19 તો અહીંયા છેલ્લે જ માંગ્યું છે વિજય ન થનારની સંખ્યા નથી માગી તો વિજેતા સ્પર્ધકોની સંખ્યા કેટલી તો આપણા માટે જવાબ આવી ગયો 19 આમ આજે આપણે સ્વાધ્યાય 2.2 ના 16 કુટ પ્રશ્નો પૂરા કર્યા અત્યાર સુધીના બધા લેક્ચરમાં હવેના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.3 માં થોડા અઘરા સમીકરણ ઉકેલવાળા દાખલા છે તે ચાલુ કરીશું આજે અહીંયા સુધી રાખીએ છીએ ધન્યવાદ